સાહિત્ય, પત્રકારત્વ તથા સાહિત્યિક પત્રકારત્વ આ ત્રણેય ક્ષેત્રે રઘુવીરભાઈનું નામ અને કામ જાણીતું છે. સાહિત્યમાં તેમનું જેટલું નામ એટલું જ માતબર કામ સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે પણ, છતાં ત્યાં એમના નામ અને સ્થાનની આપણને પૂરતી ઓળખ થઈ નથી. તેઓ જેટલી સંવેદનશીલતાથી લલિત સાહિત્ય સર્જે છે એટલા જ શ્રમ અને સાતત્યથી સમષ્ટિનિષ્ઠ પત્રકારત્વને પણ ખેડે છે. લખવું એ તેમના માટે જાણે કે એક મજબૂરી છે. લેખન સક્રિયતા એ જ એમના માટે સ્વસ્થતા. તેઓ લખે છે, હું મૂળનો શ્રમિક છું તેથી હજુ થાક્યો નથી. હેગલ અને માર્ક્સ વચ્ચે દ્વૈત તો ચાલુ જ રહેવાનું, પણ એ સાચું છે કે માણસ પગથી વિચારી શકતો નથી અને મસ્તકથી ચાલી શકતો નથી. લેખકને અપંગ બનવાનું પાલવે જ નહીં, કશુંક વ્યક્ત થવા માટે એમાં એણે પણ નિમિત્ત તો બનવું જ પડે. આરંભે જ કહી દઉં કે જો રઘુવીરભાઈના સમગ્ર સાહિત્યિક પત્રકારત્વને એક જ વાક્યમાં તારવવું હોય તો એટલી જ વાત નીકળે કે તેમના આ લખાણોનો અભિગમ એકેડેમિક છે, સંવેદન અને અભિવ્યક્તિ સર્જનાત્મક છે, જ્યારે વિચાર મંથન પત્રકારત્વનું છે. સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે રઘુવીર ચૌધરી આપણને સ્તંભ લેખનમાં એક જાગૃત કોલમિસ્ટ તરીકે, ધારાવાહિક કથાઓમાં ઉત્તમ નવલકથાકાર તરીકે અને તંત્રી સંપાદકની ભૂમિકામાં ઝીણી નજરે જોતા વિચાર પુરુષ તરીકે મળી આવે છે. એમના આ લખાણોને આપણે ચાર ખંડમાં વહેંચી શકીએ. સૌ પહેલાં મૂલ્ય શોધની પ્રતિબદ્ધતા માટેનું સ્તંભ લેખન, બીજા ક્રમે પત્રકારત્વ વિશેના એમણે જે છૂટાછવાયા લખાણો કર્યા છે તદવિષયક વિચારણા, ત્રીજા ક્રમે કેટલાક સાહિત્યિક સામયિકો અને વિચારપત્રોનું સંપાદન અને ચોથા ક્રમે ધારાવાહિક રૂપે લખાયેલા સર્જનાત્મક લખાણો. સૌ પ્રથમ વિચાર કરીએ એમના પ્રસિદ્ધ સ્તંભ લેખનોનું, જેને આપણે વળી સર્જનનિષ્ઠ, વિચારનિષ્ઠ અને અવલોકનનિષ્ઠ એવા ત્રણ ભાગમાં વહેંચીએ. આ ત્રણેય મળીને એમનું સાહિત્યિક પત્રકારત્વ આજે નહીં તો એ સાંઠે પહોંચ્યું છે. એમના વિચારની સ્તંભ લેખનમાં આવતા પ્રાસંગિક લખાણો પ્રાસંગિક હોવા છતાં એક પૂરા કદની પોતિકી અખિલાઈ ધરાવે છે. અહીં એમનો વિચાર દોર પ્રકૃતિને છોડ્યા વિના સંસ્કૃતિ સુધી લંબાય છે. એમના કેટલાય નિબંધો, ચરિત્રો, ચિંતનાત્મક અને પ્રવાસ સાહિત્યના પુસ્તકો આવા ગણનાપાત્ર અખબારો અને સામયિકોની કોલમમાંથી મોટા જથ્થે મળ્યા છે. એની એક જાડી અને રૈખિક રેખા આ મુજબ છે. નિરીક્ષક, વિસંવાદ શ્રેણી અને લોકાયત સુરીના તકુલસે લખાયેલા લખાણો, ગ્રંથ, વિવિધ ગ્રંથાવલોકનો, વૈશાખનંદનની ડાયરી અને રઘુવીર ચૌધરીના વૃત્ત વિવેચનો, સંદેશ, સાહિત્ય સંગમ, આખાડા કાન અને ફરી પાછી વૈશાખનંદનની ડાયરી, જનસત્તા, મને કહેવા દો અને કલા ગુર્જરી કટાર, જન્મભૂમિ, તિલક કરે રઘુવીર, સમકાલીન, આખાડા કાન કટાર, ઇન્ડિયા ટુડે ગુજરાતી, અનિયતકાલીન વાર્તા શ્રેણી અને દિવ્ય ભાસ્કર વિશેષ અને સાહિત્ય વિશેષ કોલમ. આ કટારોમાં તેઓ ચર્ચા પર લીધેલા મુદ્દાને મૂળ પર્યંત પહોંચાડવાની જીકર રાખે છે, તો સામસામા બે છેડાના વિષયોને બાથમાં પણ લે છે. સમાજ જીવનના દરેક મુદ્દાના વણાટમાં તેઓ પોતાના વાચકને પણ આસાનીથી પોતાના વિશ્વાસમાં લઈ લે છે. કલા અને જીવનને સરસ જોડી આપતી સબાના અઝમી વિશેની વાત હોય કે બીવી કારણ તથા વિભા મિશ્ર વચ્ચેની તત્કાલીન વિવાદી ઘટના હોય, અમરીશ પુરીને વિલન બનાવતા ફિલ્મ ઉદ્યોગ સામે રોષ હોય કે ઉપેન્દ્ર ત્રિવેદીનો તેમની રાજકીય કારકિર્દીના પ્રારંભે કાન ખેંચવાનો હોય,
એમની ઝીણી નજર એવું તો પકડીને બતાવે કે જે બાબતોની આપણે ઉપેક્ષા જ કરી હોય. આવી એક ધારદાર ટિપ્પણી ત્રણેક દાયકા પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદીએ દર્શકની નવલકથા ઝેર તો પીધા છેનું નાટ્ય રૂપાંતર રજૂ કરીને સાહિત્ય રસિકોનો ખાસ્સો સદભાવ પ્રાપ્ત કરેલો. પણ પછી એમણે પોતાની આ કલા સમજણની મૂડી છીછરી ગુજરાતી ફિલ્મો પાછળ વેડફી નાખી. તોય સિલકમાં કંઈક સમજણ રહી હશે, તે ખર્ચવા આવે તે રાજકારણમાં ઝંપલાવે છે. એમણે 24 વર્ષની ઉંમરે સાહિત્યિક પત્રકારત્વની સફર શરૂ કરી. એવો લખે છે, 1962થી માસિક, સામયિકો અને એકાધિક સાપ્તાહિક દૈનિકોમાં હું સમાંતર લખતો રહ્યો છું. એ બધી સામગ્રી મેં સાચવી નથી, જે સચવાય એ પણ એ સ્વરૂપે છાપી નથી. પુનર્લેખન પછી સંતોષ થાય તો જ આગળનું ડગલું ભર્યું છે. પ્રૂફમાં પણ સુધારા વધારા કર્યા છે. એક તબક્કે થોડાક અસંતોષ સાથે હું સુધારા વધારાની જવાબદારી છોડીને પણ લખાણને ગ્રંથસ્થ કરતો રહ્યો છું. આ છેલ્લા વાક્યમાં એ ખૂબ પ્રામાણિક છે. એમના મોટાભાગના નિબંધ સંગ્રહો આ રીતે કટારોમાંથી ક્યારેક પુનર્લેખન કરીને તો ક્યારેક એની દરકાર રાખ્યા વગર થયા છે. ભૃગુલાંછનના લેખો મોટેભાગે સંદેશ અને જનસત્તાની કોલમમાંથી, પુનર્વિચારના ચિંતનાત્મક નિબંધો ગ્રંથ નિરીક્ષકમાંથી, મુદ્દાની વાતના લઘુ નિબંધોમાં 1978 પછીના 2 દશકમાં લખાયેલા પ્રાસંગિક લખાણો અને સાહિત્યિક ચર્ચાઓ છે. ઊંઘ અને ઉપવાસના વ્યંગલેખો સંદેશ અને સમકાલીનમાં આવતી આંખાડા કહન કોલમના છે. તીર્થભૂમિ ગુજરાતના મોટાભાગના લખાણો અખંડ આનંદની શ્રેણીમાંથી ગ્રંથસ્થ થયા છે. વાડમાં વસંત એ દિવ્ય ભાસ્કરની ગુજરાતમાં થયેલી શરૂઆતના ગાળાના નિબંધોને લલિત નિબંધો છે. આ છાપાના વર્ષ 2003ના આરંભથી તેઓ રવિવારની પૂર્તિમાં એકાંતરે, એટલે કે એક રવિવારે ભોળાભાઈ પટેલ અને એક રવિવારે રઘુવીર ચૌધરી વિશેષ નામની કોલમ લખતા, અને 2012માં ભોળાભાઈના ગયા પછી એમણે અહીંયા સાહિત્ય વિશેષ નામની કટાર ચાલુ કરી, જે આજ દિન સુધી ચાલુ છે. એમના ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં આ સંગ્રહના ઘણા બધા લેખો પણ આ જ કોલમમાં અગાઉ છપાયેલા છે. એક સમયે તેમણે પોતાની કોલમમાં માત્ર યુવા વર્ગને ધ્યાનમાં રાખીને જાહેરમાં ખૂબ ઓછા ચર્ચાતા વિષયની જવાબદારીપૂર્વક ચર્ચા કરેલી, જે એમના પ્રેમ અને કામ સંગ્રહમાં ગ્રંથસ્થ છે. આ પત્ર પત્રિકાઓમાંથી નિબંધ સંગ્રહે સમાયેલી રચનાઓ વાંચીને એટલું જ કહેવાનું કે ઘણી ઘણી વાર ગુજરાતી સાહિત્યમાં સ્વૈર વિહારી કે જયંતિ દલાલ કુળના લાગે એવા આ લેખો રઘુવીર ચૌધરીની ઠાવકી શૈલીના ઉત્તમ ઉદાહરણો છે. એમના આવા વિચારનિષ્ઠ પત્રકારત્વના લેખનને મૂલવતા તેઓ પોતે જ કહે છે કે બંગાળીની સર્જકતા, મરાઠીનું પાંડિત્ય અને ગુજરાતીની જીવનદૃષ્ટિ બકઠાએ રેખાંકિત કરેલી છે. ગુજરાતી ભાષામાં ઘણા વિચાર પ્રધાન નિબંધો જીવનદૃષ્ટિથી લખાયેલા છે. એ જ રીતે સાહિત્ય અને કળા વિશે પણ દીર્ઘ નિબંધો લખાયા છે. મારા નાના મોટા નિબંધોમાં સર્જક કે સાહિત્યકૃતિનો આસ્વાદપૂર્વક પરિચય જોવા મળશે. નાના લેખમાં કૃતિ કે કર્તાના ઉધાર પાસા વિશે વાત કરવાનું ટાળ્યું છે, ભાવકને પહોંચાડવા જોગ અચૂક પહોંચાડ્યું છે. વળી મારે એ કહેવું પડશે કે આ કેફિયતમાં પણ તેઓ ખૂબ પ્રામાણિક છે. એમણે છાપાની પેલી સમય, સ્થળ અને ભાવક કક્ષાની મર્યાદાઓને ધ્યાને રાખીને લખેલા આ નાના લેખોને ગ્રંથસ્થ કરતી વખતે પણ મોટા થવા દીધા નથી. એના એ જ અભિગમથી અને પરિચયાત્મક અને એકાંગી મૂલ્યાંકનો કોલમમાંથી સીધે સીધા પુસ્તકમાં સરી ગયા હોય એવું બન્યું છે ખરું, જોકે એવા દાખલા સહ્ય પ્રમાણમાં છે. રઘુવીર ચૌધરીના 100 ટચના સાહિત્યિક નહીં પણ 125 ટચના નિસ્બતી લખાણો, અર્થાત વિચારનિષ્ઠ લેખનનું ઉચ્ચોચ્ચ શિખર, એટલે તેમની વૈશાખનંદનની ડાયરી અને લોકાયત સુરીની કટારો. ગ્રંથ, નિરીક્ષક, વિશ્વમાનવ અને સંદેશના પાને લખાયેલી આ સાંપ્રત ચર્ચાઓ તેની પ્રાસંગિકતાને અતિક્રમી જતા શાશ્વત પ્રશ્નોને છેડે છે, જે રઘુવીર ચૌધરીના શુદ્ધ અને સમષ્ટિનિષ્ઠ પત્રકારત્વની ધ્વજ પતાકા છે.
અહીં જોવા મળતી સૌથી વિશેષ બાબત એ છે કે તેઓ એક તરફ સાહિત્ય અને કળા માટેની સંવેદનશીલ દ્રષ્ટિ ખીલવી શકે છે, તો બીજી તરફ માનવ જીવનમાં સંસ્કાર ઘડતરની ભૂમિકાએ ભજવી શકે છે. આવા લખાણોમાં તેમણે સત્તા કે સ્થાપિતોના દુરાચાર સામે ચલાવેલું અક્ષર આંદોલન તેમના કર્મશીલ વ્યક્તિત્વને છતું કરે છે. મારી આ વાતની સાક્ષી એમના આવા લેખોના કેટલાક શીર્ષકોમાંથી જ મળી રહેશે. એ શીર્ષકો છે, ગરીબી નહીં અમીરી દૂર કરો, શૈક્ષણિક સ્વતંત્રતા વિશે વિચારો, પીછેહટમાં પણ વિકાસ જોનારાઓ છે, બુદ્ધિ હટાવો આંદોલન, હવે પક્ષોનું રાષ્ટ્રીયકરણ કરીએ, 100 પાડામાંથી 1 ભેંસ શોધવાની છે. જોઈએ છે વિદ્યાર્થી અધ્યાપક કુલપતિ, આજે વિચારની નહીં ઉશ્કેરણીની જરૂર છે, અમદાવાદનો વહીવટ રિક્ષાવાળાઓને સોંપો. કટોકટીના ગાળામાં એમણે લખ્યું એનું શીર્ષક, લોકશાહી બચાવવા માટેની આ સરમુખત્યારશાહી. અને 85ના વર્ષોમાં એ લખે છે, ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમી લેખકોનું સન્માન કરવા માટે છે કે અપમાન કરવા માટે? 70-71ના આ 2 વર્ષમાં એમણે ગ્રંથના પાને શરૂ કરેલી વૈશાખ નંદનની ડાયરી, 69-72ના 4 વર્ષમાં નિરીક્ષકના પાને મળતો લોકાયત સુરીનો જરા દબાયેલા અવાજનો મોટો આક્રોશ, 67-97ના વર્ષોમાં વિશ્વમાનવના પાને લખેલા વૃત્ત વિમર્શ અને ઉહાપો કોલમ, અને 85ના એપ્રિલથી ઓક્ટોબર સુધી સંદેશના પાને ફરીથી પ્રગટેલા પેલા વૈશાખ નંદન, આ ચારેય તેમના પત્રકારત્વને ખુલ્લી યુનિવર્સિટીના લોકશિક્ષણનો રાહ પકડાવે છે. કમનસીબે આ બધા લખાણો કોઈ ગ્રંથમાં, અરે ખુદ રઘુવીર ચૌધરીના ઘરમાંય સચવાયા નથી. સદનસીબે આ બધા લખાણો આજે પેલી મહામૂલી જૂની નષ્ટ થવાની આરે ઊભેલી બાઇન્ડિંગ ફાઇલોમાં અકબંધ છે. જો ગ્રંથના એ 9 લેખો, જો નિરીક્ષકના એ 97 લેખો, જો વિશ્વમાનવના એ 16 લેખો અને જો સંદેશના એ 21 લેખો, જો એમ મળીને આ જો કુલ 143 લેખોનું સંપાદિત પુસ્તક આપણને મળશે, ત્યારે રઘુવીર ચૌધરીના સમાજ પુરુષ તરીકેના ચહેરાનો વધુ એક છુપાયેલો ખૂણો છતો થશે. એમણે પોતાની દસકાઓ જૂની આ દિશાની રાહને, આ વિચારોની ધારને અને આ લખાણોમાંના આક્રોશને સાતત્ય આપ્યું હોત, કે પછી એમાં હતી તેવી ઇન્ટિગ્રિટીવાળું સર્જન સાતત્યપૂર્વક જાળવી રાખ્યું હોત, તો આજે તેઓ પણ સ્વામી આનંદ, સમયરંગના ઉમાશંકર, કે આજે નાગરિક સમાજના પ્રહરી ગણાતા પ્રકાશ ન શાહ જેવા મૂલ્યનિષ્ઠ સારસ્વતોની પંગતમાં અત્યારે છે, તેથી એ અદગેરું સ્થાન પામ્યા હોત. ખેર, મારા નિરીક્ષણમાં તો કોઈને વાંધો પડી શકે, એમાં વાદવિવાદને અવકાશ છે એ ખરું, પણ મારી એ ફરિયાદમાં તો કોઈ શંકાને સ્થાન નથી કે જેણે આખી જિંદગી પ્રકાશનો કર્યા, નિવૃત્તિ ગાળામાં સ્વતંત્ર પ્રકાશનોના રંગદ્વાર ખોલ્યા, જેણે પોતાના બધું મળીને 150 જેટલા પુસ્તકો કરી જાણ્યા, એ રઘુવીરભાઈએ, એ અંગત પ્રકાશન સંસ્થાએ આજે આ સમાજ જીવનના આપણા મહામૂલી દસ્તાવેજી લખાણોનું ગ્રંથ સંપાદન નહીં કરીને અસહ્ય મોડું કર્યું છે. આ નુકસાન એમનું તો ઠીક, આપણા નાગરિક સમાજનું ઘણું મોટું છે, એ ભરપાઈ થાય ત્યારે ખરું. હવે વિચાર કરીએ એમના અવલોકનની સ્તંભલેખનો. એમાં અગણિત ગ્રંથાવલોકનો છે. આ પુસ્તકોના પરિચય કે આસ્વાદમાં વૈવિધ્ય ઘણું છે, પણ છાપાઓની જરૂરિયાત મુજબ તેનું માળખું પરિચયનું જ રહ્યું છે. ઉપરાંત એ બાબતથી તેઓ સભાન છે કે તેમનો કોલમ વાચક માત્ર સાહિત્યનો જ વિદ્યાર્થી કે રસજ્ઞ નથી, આથી આ ગ્રંથાવલોકનો બહુજન પ્રિયાય બન્યા છે. છાપાઓની કોલમના ગ્રંથાવલોકનમાં તેઓ પુસ્તકના સૌંદર્ય સ્થાનો, અગત્યના સંદર્ભો તથા જીવનવાદી અભિગમ શોધે છે. જોકે પુસ્તકની નિકટ જતી વખતે સંભાવ અને સમુદાર બનીને પોતાના વાચકને પુસ્તક પ્રતિ પ્રેમ અને પ્રવેશ કરાવવાનો આગ્રહ તે સૌથી વધારે રાખે છે. હમણાંથી તેમણે દિવ્ય ભાસ્કરની સાહિત્ય વિશેષ કોલમમાં એવા એવા ગ્રંથોનો પરિચય કરાવ્યો જેને સામાન્ય વાચક
તેમાંની સૈદ્ધાંતિક પીઠિકાને કારણે કદી આંબી શક્યો ન હોત. એટલે કે અત્યંત સૈદ્ધાંતિક, સાહિત્યિક અને અર્થગર્ભ પુસ્તકોને પણ તેઓ સાવ સરળ રીતે રજૂ કરે છે. તેઓ માને છે કે પોતાના વાચકને જે ગમી જાય, જેમાં મારા વાચકને રસ પડે, એવું ને એટલું જ નહીં પણ એને જે ગમવું જોઈએ અને જેમાં રસ પડવો જોઈએ તેવું વાચન પીરસવાની કોઈપણ સમૂહ માધ્યમની ફરજ છે. સામાયિકો, દૈનિકોના 6 દાયકાના પ્રલંબ પટે, 6 નિબંધ સંગ્રહો અને 16 સંપાદન વિવેચન ગ્રંથોના પ્રકાશિત પટે, અસંખ્ય પુસ્તક પરિચયોના જથ્થે આપણે રઘુવીર ચૌધરીના આ અવલોકનની સાહિત્યિક પત્રકારત્વને નવાજવું જ રહ્યું. એમના ગ્રંથાવલોકનો જેટલા જ ઉચ્ચતમ સ્થાને છે તેમના વ્યક્તિ અવલોકનના વિચક્ષણ લેખો, યાને કે રેખાચિત્રો. ગ્રંથ, જન્મભૂમિ, સમકાલીન અને સંદેશમાં એમણે 67 થી 97 દરમિયાન આ રેખાંકનો લખ્યા છે, જે સહરાની ભવ્યતા અને તિલક કરે રઘુવીરના 2 ભાગમાં છે. એક વખત ગ્રંથના તંત્રી યશવંત દોશીએ 1967ના પહેલા જ અંકથી તસવીર નામની એક શ્રેણી શરૂ કરેલી અને એમાં રઘુવીરભાઈએ ઉમાશંકર અને જયંતિ દલાલના ખૂબ વખણાયેલા રેખાચિત્રો છાપેલા. એ વાંચી સંદેશના તંત્રી ચિમનભાઈ પટેલે તેમને સાહિત્ય સંગમ વિભાગ શરૂ કરવા આમંત્ર્યા. એટલે તેમની પેલી તસવીર કળા હવે સામાયિકના મર્યાદિત પાનેથી સંદેશના વિશાળ બાહુઓ પર વિસ્તરી. સહરાની ભવ્યતાના 25 વ્યક્તિ ચિત્રોમાં જે ક્લોઝઅપ છે તે તો પેલા સરેરાશ માણસમાં રહેલી વણ ઓળખાયેલી વિશેષતાઓનો છે. આ ભવ્યતા પછીની ગુણપૂજા એટલે તિલક કરે રઘુવીરના 2 ખંડમાં આલેખાયેલા 200થી વધારે રેખાંકનો. 90ના દાયકે જન્મભૂમિ અને પછી સમકાલીનમાં હરીન્દ્ર દવે અને હરિદેસાઈના પ્રેમાગ્રહથી લખાયેલી કોલમના પરિણામો આ 2 ભાગો છે. અહીં માત્ર સાહિત્યકારોના જ નહીં પણ કર્મશીલ સારસ્વતોના પણ રેખાચિત્રો છે, જેની સૂચિ હમણાં આપણે સાંભળી. આપણે જેને ઓળખતા હોઈએ એવા વ્યક્તિની અજાણી વિગતો તેઓ એક પત્રકારની અદાથી રજૂ કરીને આપણને અચંબામાં મૂકી દે છે. જેમ કે જયંત કોઠારીએ રાજકોટમાં 5 વર્ષ કટલરીની દુકાન ચલાવેલી, અંજલી ખાંડવાલાના પતિ પ્રદીપ ખાંડવાલા કનૈયાલાલ મુનશીની બહેનના વંશજ છે, બેફામના પત્ની શાયર સૈદાના પુત્રી થાય, કેકા શાસ્ત્રી અને નરોત્તમ પલાણ ખૂબ સહજતાથી વાતચીતમાં સરસ્વતી ઉચ્ચારી શકે છે, સુંદરમના ખૂબ જાણીતા ગીત મોરે પિયા મેં કછું નહીં જાણું ને એની હિન્દી બાનીને કારણે પરિષદે પ્રકાશિત કરેલા ગીત સંગ્રહમાં ઉમાશંકરે સમાવવાની ના પાડી દીધેલી, ધીરુબેન પટેલે 5 વર્ષની કાચી ઉંમરે નહીં પરણવાનો નિર્ણય કરેલો, આ પ્રકારની રસપ્રદ માહિતી પીરસવાની પત્રકારીય અદા તિલક કરે રઘુવીરનું એક શોભાગરેણું છે. એમના સ્તંભ લેખનનો 3જા ભાગે સમાવેશ થાય છે સર્જનની સાહિત્યિક પત્રકારત્વ, જેના પરિપાક રૂપે માત્ર છાપા દૈનિકોની ધારાવાહિકોમાંથી જ થયા હોય એવા 4 વાર્તા સંગ્રહો છે, 16 નવલકથાઓ છે અને 1 લઘુ નવલ છે, જે માટે રઘુવીરભાઈ માને છે કે હું સમાજનિષ્ઠ અને હેતુલક્ષી લેખનને કલા વિરોધી માનતો નથી. બહુ બધું હેતુલક્ષી લેખન સપાટ હોતું નથી. જીવન સત્યની પ્રતીતિ કલાની પ્રક્રિયા દ્વારા અપૂર્ણ જીવંત રૂપ પામે છે. એક નવલકથાકાર અનાયાસ સુધારકની ફરજ અદા કરે તો એ કાર્ય ભલે સર્જનાત્મક ન હોય, રચનાત્મક પત્રકારત્વ તો ખરું જ. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે એટલું જ અંતર છે કે પત્રકારત્વ ઝડપથી રચાયેલું સાહિત્ય છે અને સાહિત્ય એ ઘૂંટેલું પત્રકારત્વ છે. આ જાણીતી વ્યાખ્યા કવિતા નાટકને ભલે લાગુ ન પડે, કથા સાહિત્યની આછી ઓળખ તો આપી જ શકે છે. ભલે ને કોઈ નવલકથા યા વાર્તા હપ્તાવાર પ્રસિદ્ધ કરવાની હોય, પણ આ એવા લેખક છે જે ધારાવાહિક શરૂ કરતા પહેલા મનમાં તેનો આખો પ્લોટ ઘડી દે, છેક અંત સુધીનો માનસિક આલેખ તૈયાર થયા પછી જ એ કાગળ ઉપર અવતરે, વળી પુસ્તક થતાં પહેલાં પુનર્લેખન પામે. લગભગ આ જ રીતે એમની દરેક નવલકથા સર્જાઈ છે. તેમની કથાલેખનની આ શિસ્તનો સીધો ફાયદો કથાની સંકલનને સૌથી વધુ મળ્યો છે.
1969માં ઉપરવાસનો પહેલો ભાગ ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયો. એ પછી તેમની ધારાવાહિક નવલકથાની સફર મુંબઈના જન્મભૂમિ સુધી પહોંચી. એ વર્ષ 1972 અને નવલકથા લાગણી 16 હપ્તામાં પૂરી થઈ. આ જ્યારે લાગણી ત્યારે મુંબઈ ગરાઓને એના પાત્રો લાલજી, રેવા, વીરજી સાથે લાગણીનો મજબૂત દોર બંધાઈ ગયો. કુતૂહલ જગાવતી ઘટનાઓના અભાવે માત્ર માનસિક સંચલનો પર મદાર બાંધતી નવલકથા વેણુવત્સલાને જન્મભૂમિએ લાગણી પતિ પછી તરત જ ફરીથી જોખમ ખેડીને હપ્તે હપ્તે છાપવા માંડી, અને જેણે એના વિશાળ વાચક વર્ગને અનેક રવિવારો સુધી બાંધી રાખ્યા. આ ઉપરાંત શ્યામ સુહાગી, ઈચ્છાવર અને ઉત્તરા પણ ત્યાં જ પ્રસિદ્ધ થઈ. સંદેશની જે ઘરનાર સુલક્ષણા, સમર્પણમાં આવેલી રુદ્ર મહાલયની કર્પૂર મંજરી, ફૂલસાબની સોમતીર્થ, ગુજરાત ટાઈમ્સની સમજ્યા વિના છૂટા પડવું, કચ્છ મિત્રની એક રૂપકથા, રંગતરંગની બે કાંઠા વચ્ચે આવી નવલકથાઓ પહેલાં તો હપ્તે હપ્તે જ છપાઈ છે, પછી પુસ્તક રૂપ પામી છે. 77-78માં પીજ દૂરદર્શનના ઇસરો કેન્દ્ર પરથી દીપક બાવીસકરના દિગ્દર્શન હેઠળ આવેલી 16 હપ્તાની સિરિયલ અમરવેલના પાન પાછળથી પંચપુરાણને નામે નવલકથા બની છે. અને એ નવલકથા તરીકે પ્રકાશિત થયા પછી ગુજરાત મિત્ર અને સાધના સામાયિકમાં હપ્તાવાર છપાઈ છે. 80ના વર્ષમાં જગમસૂર સેટ ડિઝાઇનર ગોવર્ધન પંચાલના સેટ ઉપર ભરત દવેએ દિગ્દર્શિત કરેલી 13 હપ્તાની સિરિયલ વચલું ફળ્યું ઇસરોથી જ પ્રસારિત થઈ અને પછી નવલકથા રૂપે છપાઈ અને પછી જનસત્તામાં શ્રેણીબદ્ધ થઈ. 88માં હરીશ કડવાણીએ રઘુવીરભાઈ પાસેથી આકાશવાણી માટે એક નાટ્ય શ્રેણી માગી, જેનું દામિની મહેતાએ દિગ્દર્શન કર્યું અને એ શ્રેણી સંગાતને નામે પૂરી થયા પછી 90માં સાથી સંગાતી નામે નવલકથા બની. વિવિધ દૈનિકોની પૂર્તિઓ અને સામાયિકોએ એમની ટૂંકી વાર્તાને પણ સારી પેઠે પોષી છે. લઘુકથા, ટૂંકી વાર્તા અને દીર્ઘ નવલિકા આ ત્રણેય પ્રકારની વાર્તાઓ કંઈ કેટલાય દૈનિકોની પૂર્તિઓમાં, સામાયિકોમાં, વિશેષાંકોમાં છૂટી છવાઈ તો ક્યારેક નિયમિત શ્રેણી રૂપે છપાતી રહી છે. રખેને એમ ધારી લેતા કે આ બધી નવલકથાઓ દૈનિકો અને સામાયિકોના પાને હપ્તાવાર છપાઈ હોવાથી તે સાહિત્ય પત્રકારત્વની નિપજ બને છે. આ નવલકથાકાર તો કથાના હપ્તા આપતા પહેલાં આરંભથી અંત સુધી કથાને ઘડે, પછી આખી લખે, પછી હપ્તાવાર છપાવે છે, તો પછી એ સાહિત્યિક પત્રકારત્વની ઉપજ ક્યાંથી બને? પરંતુ જો આપણે બારીકાઈથી એ નવલકથાઓમાં જોવા મળતી પોતાના સમયની જીવન ચર્ચાઓ, ઘટનાઓ, ચિંત્ય વિષયોની ગૂંથણી આ બધું જોઈએ તો સમજાય કે નવલકથાના આત્મસ્થાને ભલે પેલી કલ્પના છે, પણ એ કલ્પનાને પછવાડે પત્રકારત્વના પ્રાણ સરીખું સામાજિક સાંસ્કૃતિક દાયિત્વ જ એરણે ચડ્યું છે. એમની ઉપરવાસમાં પોતાના જ ગામના પ્રશ્નોને ઉત્તર ગુજરાતના સરેરાશ ગામડાનો આલેખ આપતા વર્ણવાયા છે. મનોરથમાં એક તરફ રથયાત્રા નિમિત્તનું ચિંતન છે તો બીજી તરફ અનામતના પ્રશ્નની છણાવટ છે. સમજાવીના છૂટા પડવામાં 9/11નો હુમલો, ધરતીકંપ, ગોધરાકાંડ જેવી વિવિધ ઉથલપાથલો છે, અને એ બધી ઉથલપાથલો પાછળ આ સરકાર, સિસ્ટમ કે કાયદો વ્યવસ્થા નહીં પરંતુ માણસ માત્રનું નૈતિક અધપતન જ જવાબદાર હોય એવો સાર છે. એક ડગ આગળ બે ડગ પાછળમાં આઝાદી પછીના બદલાયેલા અને ભાંગેલા ગામડાનું અવદશાભર્યું ચિત્ર છે. એકલવ્યમાં સાંપ્રતે શિક્ષણની વેપલો કરવા તરફની જે અધોગતિ કરી છે એને આડે હાથે લીધી છે. આ રીતે સામાયિકો દૈનિકોમાં હપ્તાવાર છપાતી નવલકથાઓના મધ્યે પ્રજા સમૂહના દુર્વ્યવહારો અને દુરાચારોને જ રાખ્યા છે. કથાના આત્મસ્થાને પત્રકારત્વની ફરજો સમા તત્કાલીન પ્રશ્નોની ચર્ચા છીડી છે. રઘુવીરભાઈએ પત્રકારત્વ વિશેની સૈદ્ધાંતિક વિચારણાઓમાં અને કેટલાક સામાયિકોના અલ્પજીવી સંપાદન કાર્યોમાં જે સ્વસ્થતા, સંવેદનશીલતા અને ઉડાઈ બતાવી છે એ પણ તપાસવા જેવી છે. ગુજરાતી ભાષાના અને ગુજરાતી સાહિત્યના આ અગ્રણી સર્જક આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં હિન્દી ભણાવતા હતા. એ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગ નવો સહુ શરૂ થયેલો અને રઘુવીરભાઈએ જ શરૂઆતના ખાસા સમય સુધી એને સંભાળેલો પણ ખરો. સાહિત્ય પરિષદમાં એમણે સાહિત્ય અને પત્રકારત્વ વિશેનો એક સ્મરણીય સેમિનાર પણ કરેલો અને તેનું પુસ્તક થાય એમાંય રસ લીધેલો.
એના નિબંધો, કથાઓ, ચરિત્રો અને ચિંતનાત્મક સાહિત્યમાં પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં તેમણે પત્રકારત્વની સૈદ્ધાંતિક ચર્ચાઓ છેડી છે. આ બધા નિમિત્તે તેમણે સાહિત્યિક પત્રકારત્વની જે વિચારણાઓ આપી છે એના બે એક નમૂના. પત્રકારોના ત્રણ પ્રકાર હોય છે. એક, માહિતી ભેગી કરીને રજૂ કરનારા. બીજા, માહિતીની સહેજેય પરવા કર્યા વિના વિચારો રજૂ કરનારા. અને ત્રીજા, માહિતી અને વિચારને બદલે માત્ર પોતાના અભિપ્રાયો રજૂ કરનારા. સ્થૂળ બનાવ કોઈપણ સાહિત્ય માટે કાચો માલ છે, જ્યારે પત્રકારત્વ માટે હાડોહાડ પ્રાણ છે. પત્રકારત્વને સાહિત્ય પાસેથી કંઈ શીખવાનું હોય તો તે માનવ મૂલ્યો માટેની ચીવટ, જ્યારે સાહિત્યકારે પત્રકાર પાસેથી કંઈ શીખવાનું હોય તો તે નિર્ભીક રજૂઆત. ટૂંકમાં, પત્રકારને જો સાહિત્યકારની સંવેદના મળે અને સાહિત્યકારમાં જો પત્રકારત્વની સંદર્ભ સામગ્રી મેળવવાની આવડત ભળે તો સોનામાં સુગંધ મળે, એમ તેમનું કહેવું છે. ટૂંકા ગાળે અને છૂટી છવાઈ શિસ્તમાં રઘુવીરભાઈએ સંપાદન કાર્ય પર કરી જાણ્યું છે. નિરીક્ષકમાં પ્રબોધ ચોકસીના ગયા પછી જ્યારે સુરેન્દ્ર કાપડિયા લાંબી બીમારીમાં પડ્યા ત્યારે, એટલે કે 15/8/70 થી 24/4/71 એ 8 મહિનાના ગાળામાં રઘુવીરભાઈએ જ નિરીક્ષકના સંપાદક હતા એમ ઘણી જગ્યાએ નોંધાયું છે. આ બાબતે પ્રકાશન સંઘ અને ખુદ સુરેન્દ્ર કાપડિયા પણ એ વાતની સાક્ષી પૂરે છે. પણ નવાઈ વચ્ચે આ ગાળાના નિરીક્ષકોના અંકોમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. પણ આ બધા અંકોમાં નિરીક્ષકનો મિજાજ, એના ઢંઢેરા પ્રમાણેના લખાણો અને એના એક નિર્ભીક વિચારપત્ર તરીકેના માળખાને રઘુવીરભાઈએ ઊની આંચ આવવા દીધી નથી. વળી આ અંકો થોડા વધારે સાહિત્યિક, સંવેદનશીલ અને સર્જનાત્મક કૃતિઓથી સભર બન્યા છે એ લટકામાં. આ જ રીતે યશવંત દોશીના છૂટા થયા એક વર્ષ નિરંજન ભગતે ગ્રંથનું સંપાદન કાર્ય અમદાવાદમાં ખસેડેલું ત્યારે પણ એ મોટા નામો નીચે સંપાદન કામ તો રઘુવીરભાઈએ ઘણું સંભાળેલું છે. ભોગીલાલ ગાંધીના વિશ્વમાનવને 85ના વર્ષો પછી ખાસ્સા અંકો સુધી રઘુવીરભાઈની જ સંપાદન કળાનો લાભ મળ્યો છે. તેઓ 62 થી 66 વચ્ચે ગુજરાત વિદ્યાપીઠમાં હતા તે દરમિયાન એના મુખપત્ર વિદ્યાપીઠના સહસંપાદક પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વિસનગરથી હસિત બુચ સંપાદિત બહાર પડતું અનિયતકાલીન મંજરી સામાયિકનો કવિતા વિશેષાંક, ઉમાશંકરનો સંસ્કૃતિનો શરદબાબુ વિશેષાંક કે પછી પરબનો સાહિત્ય અને પત્રકારત્વ વિશેષાંક હોય, દરેકમાં પડદા પાછળના કસબી સંપાદક તરીકે રઘુવીર ચૌધરીની નિસ્બતી ભૂમિકા આજે પણ એ પેઢીના જાણકાર યોજકો અને ભાવકો હર્ષભેર ઉલ્લેખે છે. અંતે એટલું જ કહેવાનું કે સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પત્રકારની જે લડવા વેઠવા કે ખુવાર થવાની તૈયારી હોય છે એવી તૈયારી સર્જકના લોહીમાં હોતી નથી. પરંતુ રઘુવીર ચૌધરીની કેફિયત કહે છે, ઇન્વર્ટેડ, લેખકે સમાજલક્ષી વિવાદોમાં પડવું જોઈએ. છાંટા ઉડવાની બીકે સંઘર્ષથી બચીને ચાલવાને બદલે જોખમો ઉઠાવવા જોઈએ. પત્રકાર કહેવાઈએ તો એમાં કોઈ મોટું જોખમ નથી, ખોટા પડીએ તોય શું? સહન કરનારની વકીલાત ન કરી શકે એવા સત્યના પૂજારી થઈને સભાખંડમાં બેસી રહેવાથી શું વળશે? રઘુવીરભાઈના ગ્રંથસ્થ સાહિત્યનો ગણનાપાત્ર ભાગ અખબારોના કોલમ રૂપે લખાયો છે. એના મૂળમાં તેમને સતત લખતા રહેવા માટેની સાંપડેલી તક અને તકાજો છે. ગુજરાતી લલિત નિબંધે સુરેશ જોશીથી જે ચાલ પકડી હતી એને કોઈ આંબી શકે એમ નથી. પરંતુ એમાંય વ્યંગ વર્ષાની બાબતમાં સુરેશભાઈને પાછા પાડે એવા નિબંધો રઘુવીરભાઈની સાહિત્યિક પત્રકારત્વની નિપત છે. સ્તંભ લેખનમાં તેઓ નાનામાં નાની ઘટનાને સાહિત્યિક સ્પર્શથી જે માર્મિક ધાર કાઢી આપે છે એમાં તેમની સાહિત્યધર્મી પત્રકારત્વની છબી છતી થાય છે. વાર્તા નવલકથાઓમાં સંસ્કૃતિ ચિંતન અને મૂલ્ય સજ્જતા માટે મથનારા દર્શક જેવા લોકરુચિ ઘડવૈયાની પંગતમાં એમનું સ્થાન મૂકવું પડે. શબ્દ છબીઓમાં તેમણે એવા ભાલ ઉપર તિલક કર્યા છે જેને આપણે જોયા હોવા છતાં જાણ્યા ન હોય. આ બધું તેમની સાહિત્યિક વિધ ધરાવતી કતારોમાં અનેક અનેક વિવિધતાઓ અને કેટલીક મર્યાદાઓ સાથે પ્રગટ થતું રહ્યું છે. ઉપસંહાર એટલો કે રઘુવીરભાઈનું સાહિત્યિક પત્રકારત્વ એના બંને છેડેથી, એટલે કે સાહિત્ય દૃષ્ટિથી અને પત્રકારત્વની જરૂરિયાતથી એકબીજાને મદદ કરતા રહ્યા છે. આ
આમ તો એવું કહેવાયું છે કે પત્રકાર અને સાહિત્યને આડવેર હોય છે. મુનશીએ પણ સીધા ચઢાણમાં લખેલું કે જો પત્રકાર થશો તો સાહિત્યના ઝરણા સુકાઈ જશે. પત્રકારત્વમાં પડેલા લેખકો છાપાળવું લખતા હોય એવી ભૂલભરેલી માન્યતા હજુ પણ પ્રવર્તે છે. ત્યારે આપણે ઉમાશંકરે કહેલું યાદ કરીએ કે છાપામાં શું નથી આવ્યું અથવા તો શું જોઈએ તેટલું ઉપસાવવામાં નથી આવ્યું એ વિશે લખવા બેસીએ તો છાપું ભરાય. આજે આપણે ન ભૂલવું જોઈએ કે મુનશી હરીન્દ્ર દવે, મેઘાણીથી માંડીને રવ દેસાઈ કે ભગવતી કુમાર શર્માના કેટલા પ્રશસ્ય સર્જનોને, અરે આ ઉપરાંત અનેક સર્જક પ્રતિભાઓને પણ અખબારી પૂર્તિઓનો ખોળો ખાસ્સો એવો ફળ્યો છે. રઘુવીર ચૌધરીનું પણ એવું છે. થેન્ક યુ.